હેલો ફ્રેન્ડ, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ રીઝનિંગ બાય હિતેશ કામડિયા પર. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતા નોટિફિકેશન બેલને પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. આજે આપણે ચર્ચા કરવાની છે વિભાજ્ય અવયવની સંખ્યા અને કુલ અવયવોની સંખ્યા વિશે આપણે વાત કરવાની છે. એની એક શોર્ટ ટ્રિક છે, એ આપણે જોઈશું. એ પહેલા આપણે નોર્મલ રીતે કઈ રીતે શોધીએ એ જોઈએ. આપણે પહેલા તો અવિભાજ્ય અવયવની સંખ્યા હોતી હોય તો પહેલા અવિભાજ્ય સંખ્યા કહેવાય કોને એ ખબર હોવી જોઈએ. જે સંખ્યાને માત્ર બે જ અવયવ હોય એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. આ અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા થઈ ગઈ. હવે આપણે 12 પહેલા તો અવયવ કેટલા પડે એ પાડી. તો 12 એકા 12 એક અવયવ એ પડશે, 3 4 12 4 3 12 ને 2 6 12 ને 6 2 12 આટલા. આના સિવાય કોઈ અવયવ પડે નહીં. તો આ કુલ કેટલા અવયવ થયા એ આપણે જોઈએ. 1 2 3 4 5 અને 6 આ આપણા કુલ અવયવ થઈ ગયા. હવે એમાં આપણને શું કીધું કે અવિભાજ્ય અવયવની સંખ્યા જણાવો. તો અવિભાજ્ય અવયવ ક્યાં ક્યાં છે જુઓ. આ એક છે એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી, એટલે એ તો આવશે નહીં. 12 છે, 12 ભાગ પડે છે 4 3 12 એટલે એ પણ નહીં આવે. 4 પણ ભાગ પડે 2 × 2 એ પણ નહીં આવે. આ સંખ્યા છે 6, એના પણ અવયવ પડે 3 2 6 એટલે આ પણ નહીં આવે. વધ્યા કેટલા, તો 3 ના ભાગ 3 એકા 3 અને 2 એકા 2. આ બે સંખ્યા એવી છે કે જે અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યામાં આપણે એવું કીધું હતું કે બે જ અવયવ, અને અહીંયા બધાના બે જ અવયવ બોલ્યા, પરંતુ આ બધાના જે અવયવ છે એક એ બધાનો અવયવ છે. એટલે આ બધાના 3 3 મિનિમમ 3 અવયવ છે. આના પણ 3 અવયવ છે, આના પણ 3 અવયવ છે, અને આના 3 કરતા વધારે અવયવ છે. કેમ કે આની અગાઉ આપણે ચર્ચા કરી હતી એ બધાને ખબર જ હશે, એટલા માટે એમાં વધારે આપણે પડતા નથી. આ અવિભાજ્ય અવયવની સંખ્યા કેટલી મળી મને, 2 3 અને 2. હવે કુલ કેટલા મળ્યા, 6. અને શોર્ટ ટ્રિક શું છે, તો હવે જો અવિભાજ્ય અવયવની સંખ્યા પૂછવામાં આવે ત્યારે શું કરવાનું, તો જે સંખ્યા આપેલી છે આપણને કેટલી આપી, 12, એના અવયવ પાડવાના, અવિભાજ્ય અવયવ પાડી દેવાના. હવે આના હું અવયવ પાડું ને તો મને ખબર પડે 4 3 12. હવે આ અવિભાજ્ય અવયવ નથી, હવે આના અવિભાજ્ય અવયવ પાડું એટલે 2 × 2 × 3 આ મને અવિભાજ્ય અવયવની સંખ્યા મળી ગઈ. આમનો ગણી લો 1 2 3, તો આ 3 છે, ડાયરેક્ટ આપણને ખબર પડી ગઈ. અને આ છે, અને હું 2 વખત છે 2 × 2 છે, અને હું 2 ની 2 ઘાત લખી શકું 3. હવે અહીંયા જે ઘાત આપી છે 2 ની 2 ઘાત અને સંખ્યા બરાબર આપણે લખીએ, સંખ્યા બરાબર 2 ની 2 ઘાત પ્લસ અહીંયા આગળ જે સંખ્યા એના ગુણાંકમાં છે એની એક પણ ઘાત નથી, કોઈની એકે ઘાત ન હોય એટલે એક ઘાત હોય, આ બેનો સરવાળો કરીએ એટલે કેટલા થાય, 3. આ આપણો જવાબ થઈ ગયો અવિભાજ્ય અવયવ માટે. કુલ અવયવની વાત કરવામાં આવે તો કુલ અવયવની આપણે પછી ચર્ચા કરશું. અહીંયા આગળ પહેલા આપણે અવિભાજ્ય અવયવ મેળવવા કઈ રીતે એ જોઈ લઈએ, નકર બંને ભેગું થઈ જશે. એટલા માટે 15 અવિભાજ્ય અવયવ આપણે મેળવવાના છે. હવે આપણે મેથડથી નહીં મેળવીએ, ડાયરેક્ટ શોર્ટ ટ્રિક જોઈશું. આપણી ટ્રિક શું હતી કે પહેલા તો આના ભાગ પડતા હોય એ પાડવાના, 5 3 15. હવે આના બીજા અવિભાજ્ય અવયવ પડે છે નહીં, કારણ કે આ બંને સંખ્યા જ તે અવિભાજ્ય સંખ્યા છે. તો હવે આપણે સંખ્યા બરાબર અવિભાજ્ય અવયવની સંખ્યા બરાબર આપણે શું કરશું, જે અહીંયા આગળ સંખ્યા છે એની ઘાત, અહીંયા એક કઈ ઘાત નથી એટલે 1 હશે, અહીંયા પણ એકે ઘાત નથી એટલે 1 હશે, એ 2 ઘાતનો સરવાળો 1 અને 1 2. આ અવિભાજ્ય અવયવની સંખ્યા આપણને 2 મળી. તો અવિભાજ્ય અવયવની સંખ્યા 2 મળી એ ક્યાં હશે, તો આ 2 પોતે હશે 3 અને 5. હવે આગળ જોઈએ, 500 અવિભાજ્ય અવયવ જણાવો એવું કહેવામાં આવે. તો પેલા તો હું આના ભાગ મને મારી રીતે હું કરીશ, તો હું એક ભાગ આવો કરી શકું 5 × 100 કરી શકું કે નહીં. પછી આના પણ હજી મને ભાગ પાડતા આવડે, આ 25 × 4 આવવા પડશે.
આના પણ હું ભાગ પાડી શકું છું, બે નહીં, 2 × 2 હા, 5 × 5 હવાના ભાગ પડે એક ના નહીં, આ બધા ન. હવે આ હું 100 ની જગ્યાએ આટલું લખી શકું, તો એ આપણે કરીએ 5 × આ 5 × 5 × 2 × 2 આ રીતે એના અવયવ મળશે. હવે આની કેટલી ઘાત થઈ છે? 5 ની 3 ઘાત ગુણ્યા 2 ની 2 ઘાત. અવિભાજ્ય અવયવની સંખ્યા આપણને કે, તો શું કરશું? ઘાતનો સરવાળો 3 + 2 કેટલી થાય? 5. આ આપણો જવાબ થઈ ગયો. અને અહીંયાથી તમે ડાયરેક્ટ ગણી લો તો પણ થાય. અહીંયા આગળ આપણે આવું એટલા માટે કરીએ કે આગળનો યુઝ આવશે એટલા માટે. 1, 2, 3, 4 ને 5 આ અવિભાજ્ય અવયવ થઈ ગયા એના. હવે આપણે આગળ જોઈએ. જો અહીંયા આગળ આપણને અવયવ આપી દીધેલા છે, તો આના કોઈ ભાગ પડે છે? તો નહીં, આના નહીં, આના પણ નહીં. તો આપણને એવું કીધું અવિભાજ્ય અવયવની સંખ્યા, તો આપણે ડાયરેક્ટ મેળવીએ કે ઘાતનો સરવાળો કરવાનો. 11 + 12 + 7 ની 1 પણ ઘાત નથી એટલે 1 હશે. હવે આ બધાનો સરવાળો કરીએ તો અહીંયા આગળ 11 + 1 12 ને 12 ને 12 24 આ આપણો જવાબ થઈ ગયો. આગળ જોઈએ. અહીંયા આગળ આપણે કુલ અવયવની સંખ્યાની ચર્ચા કરવાની છે. તો એમના માટે પહેલો જ છે 48. તો 48 ના અવયવ કેટલા પડે એ આપણે જોવાનું નથી, પરંતુ આપણે જે ભાગ તોડતા આવડતું હોય એ રીતે પેલા તોડી દેવાના. 12 × 4 = 48 હા, 4 × 3 = 12 ને 2 × 2 = 4 હવે આના બીજું ભાગ પડતા છે. આ રીતે મેં બધા ભાગ તોડી દીધા. હવે હું આ ડાયરેક્ટ ગણી લઉં તો આ મને કેમ શું મળશે? અવિભાજ્ય અવયવ. આ હું ડાયરેક્ટ ગણી લઉં તો મને અવિભાજ્ય અવયવ મળી જાય. તો 1, 2, 3 ને 4 4, 1, 2, 3, 4 ને 1 આ 3 આપણે રહી ગયા હતા એ 5. 5 શું થયા? આપણે અવિભાજ્ય અવયવ. હવે કુલ અવયવની સંખ્યા મેળવવી હોય તો આપણે શું કરતા હતા? આ અવિભાજ્ય અવયવ બીજી રીતે પણ આપણે એક મેળવતા હતા. એ કઈ રીતે મેળવતા હતા? જેટલી વખત 2 છે એને એટલી વખત લખી દેતા હતા. આ લખી દીધું. કેટલી વખત છે? 4 વખત ગુણ્યા 3 આ લખી દીધું. હવે આ બધાને હું શું લખી શકું? 2 ની 4 ઘાત લખી શકું ગુણ્યા 3. તો અવિભાજ્ય સંખ્યા માટે આપણે શું કરતા હતા કે આ 4 + અહીંયા આગળ કાંઈ નથી એટલે 1 એટલે 5 એ રીતે આપણે મેળવતા હતા. પણ હવે કુલ સંખ્યા માટે અહીંયા આગળ સુધી આપણે કરવાનું છે. ક્યાં સુધી? અહીંયા આગળ સુધી. પછી આપણે એવું કરવાનું છે, કુલ સંખ્યા બરાબર, કુલ અવયવોની સંખ્યા બરાબર જે બેકી સંખ્યા છે એની ઘાત, બેકી સંખ્યાની ઘાત એટલે કેટલી? 4 + 1 ગુણ્યા એકી સંખ્યાની ઘાત કેટલી છે? 1 + 1 આ બંનેનો ગુણાકાર કરવાનો છે વચ્ચે. એટલે આ 5 × 4 ને 1 5 × 1 ને 1 2 5 × 2 = 10 આ કુલ અવયવની સંખ્યા મળી મને. હવે 75 છે, 25 × 3 = 75 ને 5 × 5 = 25 અવિભાજ્ય અવયવ થઈ ગયા કેટલા? 5 ની 2 ઘાત × 3 આ રીતે લખી શકું. તો અવિભાજ્ય અવયવની સંખ્યા કેટલી મળે મને? 2 + આ કંઈ ન હોય એટલે 1 3 મળે. પણ આપણે અવિભાજ્ય અવયવની સંખ્યા નહીં, મારે કુલ જોવો છે, કુલ અવયવોની સંખ્યા. તો કુલ અવયવોની સંખ્યા મેળવવા માટે હું શું કરીશ? જે બેકી સંખ્યા છે એમની ઘાત. તો બેકી સંખ્યા એક કઈ છે? નહીં. તો 0 + 1 આપણે +1 કરવાનો છે ગુણ્યા બીજા કૌંસમાં એકી સંખ્યાની ઘાત. એકી સંખ્યાની કેટલી ઘાત છે? જો અહીંયા આગળ 2 ઘાત છે અને અહીંયા 1 ઘાત છે એટલે કેટલી થઈ? 3 ઘાત + 1
હા આપણે સાદું રૂપ આપીએ, 0 + 1 એટલે 1 × 3 = 4, કુલ કેટલા અવયવ મળશે? 4 અવયવ મળશે, એમાંથી 3 કેવા હશે? અવિભાજ્ય અવયવ, અવિભાજ્ય હશે. સોરી અહીંયા આગળ છે ને આપણે કુલ અહીંયા આગળ 3 લીધા, એ 3 નથી લેવાના, એના માટે આપણે શું કરવાનું છે, કુલ અવયવ બરાબર 0 + 1 × 3. હવે અહીંયા 5 ની કેટલી ઘાત છે? 2, એ આપણે 2 લઈશું, પ્લસ 1 કરવાના છે. અહીંયા 3 છે, 3 ની 1 ઘાત છે, પ્લસ 1 કરવાના છે. આ કેટલા થઈ જશે? આ તો 1 થઈ જશે, આ 3 થઈ જશે, અને આ 2 થઈ જશે. એટલે 3 × 2 = 6, 6 અવયવ આપણને કુલ મળે, એમાંથી 3 વિભાજ્ય હશે અને 3 અવિભાજ્ય હશે. એના પછી આગળ જઈએ, 100 ના કુલ અવયવ ને અવિભાજ્ય અવયવ આપણે જણાવવાનું કીધું છે. જ્યારે એવું હોય ત્યારે શું કરશું? પહેલા તો 100 ના અવયવ પાડવાના, 25 100 100, 25 ના અવયવ પડે, 25 × 5 × 5 એટલે 25, તો 2 ની 5 ની 2 ઘાત. નહીં આગળ આના પણ અવયવ પડે, કેટલા પડે? 2 ની 2 × 2, 2 ની 2 ઘાત આ અવયવ પડી ગયા. હવે આપણે મેળવવા માટે અવિભાજ્ય અવયવની સંખ્યા પૂછી હોય તો શું કરશું? બંનેની ઘાતનો સરવાળો કરીએ, 2 + 2 એટલે 4 થશે. કુલ અવયવની સંખ્યા આપણને કીધું હોય તો આપણે શું કરશું? એકી સંખ્યા પ્લસ 1, એકી સંખ્યાની ઘાત પ્લસ 1 ગુણ્યા બેકી સંખ્યાની ઘાત પ્લસ 1. હવે આ કેટલા થશે? 3 ગુણ્યા આ કેટલા થશે? 3, 3 × 3 એટલે 9. કુલ અવયવ કેટલા હશે? 9. એના પછી જોઈએ, આ એક્ઝામ્પલ અગાઉ આપણે જોયું હતું, એમાં આપણે શું મેળવ્યું હતું? માત્ર ને માત્ર અવિભાજ્ય અવયવની સંખ્યા મેળવી હતી, તો એની સંખ્યા કેટલી થતી હતી? 24 થતી હતી. 11 + 12 = 23 ને 1 24 સંખ્યા થતી હતી. પરંતુ અહીંયા આગળ આપણે શું મેળવવાનું છે? કુલ સંખ્યા મેળવવાની છે. તો કુલ માટે આપણે શું કરશું? બેકી ઘાત છે એ લખશું, પ્લસ 1 કરશું ગુણ્યા એકી સંખ્યાની ઘાત છે એ લખશું, પ્લસ 1 કરશું ગુણ્યા એકી સંખ્યા છે એની ઘાત પ્લસ 1. આ રીતે આપણે કરશું. હવે બધા એનો સરવાળો કરી નાખીએ પહેલા તો. આ કેટલા થઈ જશે? 12 ગુણ્યા એમનેમ રહેવા દઈ. આ કેટલા થઈ જશે? 13. આ કેટલા થઈ જશે? 2. હવે આ બીનો ગુણાકાર કરી નાખીએ એટલે 12 × 13 = 26 થઈ જશે. હવે આ બીનો ગુણાકાર કરીએ તો 6 2 12 નો બગડો વધી 1 2 2 6 1 6 અને 2 2 4 અને 5 એટલે 11 નો એકડો વધી 1 2 1 2 ને 1 3, 312 અવયવ મળે આપણને. થેન્ક યુ મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ને શેર જરૂર કરો.